પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર 6 જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો બેરોજગારી. તો વિદ્યાર્થી મિત્રો, આ બેરોજગારી વાળા ચેપ્ટરની અંદર આજે આપણે ખૂબ જ એવા બે મહત્વના પ્રશ્નોની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો એ બે મહત્વના પ્રશ્નો કયા છે તો એ હવે આપણે જોઈએ. એમાંથી સૌથી પહેલો પ્રશ્ન નંબર 1, તો પહેલા પ્રશ્નનું નામ છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો સમજાવો. ફરીથી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જણાવો. તો ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જે છે, તો બેરોજગારી માટેના કારણો કયા કયા છે તો એ સમજતા પહેલા કેટલાક આપણે આંકડાઓ તરફ નજર જોઈએ કે ભાઈ આ બેરોજગારી શેના કારણે ઉદ્ભવી છે, અથવા તો કહેવાય કે એના 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 આંકડાઓ શું છે. બરાબર છે, તો એ હવે આપણે જોઈએ. તો આની અંદર લખ્યું છે તે પ્રમાણે કે આપણા ભારત દેશની અંદર પ્રથમ પંચવર્ષીય યોજના દાખલ થઈ તે સમયગાળાની અંદર આપણા દેશમાં 53 લાખ લોકો બેરોજગાર હતા. પ્રથમ પંચવર્ષીય યોજનામાં જ્યારે કહેવાય કે ગણતરી કરવામાં આવી ત્યારે 53 લાખ લોકો બેરોજગાર હતા, અને એની સંખ્યા 9મી પંચવર્ષીય યોજનાની અંદર એ બેરોજગાર લોકોની સંખ્યા વધીને કેટલી થાય, 348.5 લાખ. એનો મતલબ કે બેરોજગારીનું પ્રમાણ દિવસે દિવસે અને વર્ષે વર્ષે શું થતું ગયું, વધતું ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ બેરોજગારીનું પ્રમાણ જે વધતું ગયું તો એના પાછળના કારણો કયા કયા હતા, કયા કયા કારણો, કયા કયા પરિબળો જવાબદાર છે તો એ હવે જોઈએ. તો બેરોજગારીનું કારણમાં સૌથી પહેલું કારણ વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. ફરીથી એકવાર બોલું છું, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. તો હવે આપણે જોઈએ તે પ્રમાણે કે ભારતમાં આયોજન કાળના સમયગાળા દરમિયાન, ભારતમાં આયોજન કાળના સમયગાળા દરમિયાન વસ્તી વૃદ્ધિનો દર 1951માં, એટલે 1951માં આપણા ભારત દેશની વસ્તી હતી 36.1 કરોડ. કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 36.1 કરોડ. અને 2011માં એ જ વસ્તી વધીને 121.08 કરોડ ની થઈ છે. એટલે આ આંકડાઓને જોતા તમને એટલું તો ખબર પડી ગઈ હશે કે જેમ જેમ વર્ષો વધે છે તેમ તેમ વસ્તીનું પ્રમાણ આપણા ભારત દેશની અંદર વધે છે. ફરીથી એકવાર બોલું છું, 1951માં વસ્તીનું પ્રમાણ કેટલું હતું? 36.1 કરોડ. 2011માં કેટલું થયું? 121.08 કરોડ. એટલે આ આંકડાઓ પરથી એમ કહી શકાય કે વસ્તી દિવસે દિવસે કૂદકે ને ભૂસકે વધી રહી છે ભારત દેશમાં. તો એવું કહેવાય કે વસ્તી કઈ રીતે બેરોજગાર માટે જવાબદાર છે એ હવે જોઈએ. તો એવું કહેવાય કે જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ આપણા ભારત દેશની અંદર શ્રમનો પુરવઠો વધે છે. શ્રમનો પુરવઠો એટલે કે જે લોકો કામ કરવા માટે સક્ષમ છે, તો એવા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સારું, વાંધો નહીં, એમની સંખ્યામાં વધારો થાય એની કોઈ વાંધો નથી, પણ શ્રમનો પુરવઠો વધ્યો, કામ કરવા વાળા લોકો વધ્યા, પણ એની સામે જે રોજગારીનું પ્રમાણ વધવું જોઈએ, રોજગારીની સંખ્યામાં વધારો થવો જોઈએ, એ સંખ્યામાં વધારો આપણને દેખાતો નથી. માટે આપણા ભારત દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ કેવું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? વધતું જોવા મળે છે. બરાબર છે, એટલે ફરીથી એકવાર બોલું, જેમ જેમ વસ્તી વધી તેમ તેમ શ્રમનો પુરવઠો વધ્યો, શ્રમના પુરવઠા સામે જે રોજગારી વધવી જોઈએ એ રોજગારી ના વધી, અને એના પરિણામે આપણા ભારત દેશમાં આપણને શું જોવા મળે છે? બેરોજગારી જોવા મળે છે. તો આ બેરોજગારી વધવા માટેનું પહેલું કારણ કહી શકાય. બરાબર છે, ચલો નંબર 2, રોજગારીની તકોમાં ધીમો વધારો. હવે વિદ્યાર્થી મિત્રો, રોજગારીની તકોમાં ધીમા વધારાની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તેવું કહેવાય કે આયોજન કાળના સમયગાળા દરમિયાન, ભારત દેશના આયોજન કાળના સમયગાળા દરમિયાન આર્થિક વિકાસનો દર તો દિવસે દિવસે વધતો જ જાય છે. આર્થિક વિકાસનો દર તો દિવસે દિવસે વધતો જ જાય છે, પણ કેમ છતાં રોજગારીનું સર્જન થઈ શકતું નથી. રોજગારીની તકોમાં જે વધારો થવો જોઈએ એ વધારો આપણને દેખાતો નથી. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિકાસનો દર કેટલો કેટલો વધ્યો છે અને ક્યારે ક્યારે વધ્યો છે. તો એ લખ્યું છે તે પ્રમાણે કે 8મી પંચવર્ષીય યોજના જ્યારે આપણા દેશમાં અમલમાં હતી ત્યારે આર્થિક વિકાસનો દર 5.8% હતો. કેટલો હતો વિદ્યાર્થી મિત્રો? 5.8%. કઈ પંચવર્ષીય યોજના? 8મી પંચવર્ષીય યોજના. અને જ્યારે 11મી પંચવર્ષીય યોજના જ્યારે આપણા ભારત દેશમાં જ્યારે દાખલ થઈ અપનાવવામાં આવી ત્યારે વિકાસનો દર 7.8% જોવા મળ્યો. બરાબર છે,
આઠમી પંચવર્ષીય યોજનામાં 5.8% વિકાસનો દર હતો અને 11મી પંચવર્ષીય યોજનામાં 7.8% થયો. આના પરથી વિદ્યાર્થી મિત્રો શું અનુમાન લગાવી શકાય કે વિકાસનો દર વધી રહ્યો છે, પણ વિકાસના દરની સામે જે રોજગારીની તકોમાં વધારો થવો જોઈએ એ વધારો થતો નથી અને એના પરિણામે બેરોજગાર લોકોની સંખ્યામાં શું થયો છે, વધારો થતો આપણને જોવા મળ્યો છે. તો આ રીતે બીજો એક મુદ્દો છે રોજગારીની તકોમાં ધીમો વધારો. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો એક મુદ્દો છે બચત અને મૂડીરોકાણનો નીચો દર. ફરીથી વાત કરું છું, બચત અને મૂડીરોકાણનો નીચો દર. વિદ્યાર્થી મિત્રો તમારી જાણ ખાતર કહું કે આ મુદ્દો જે છે ને એ મુદ્દો બે ગુણનો સવાલ છે. આ મુદ્દો જે છે એ બે ગુણનો સવાલ છે. કારણ તરીકે પૂછાય, કઈ રીતે પૂછાય કે ભાઈ બચત અને મૂડીરોકાણનો નીચો દર બેરોજગારી માટે કઈ રીતે જવાબદાર ગણી શકાય. ફરીથી બોલું છું, બેરોજગાર કાતે એમ એ રીતે પૂછાય કે બેરોજગારી બચત અને મૂડીરોકાણના દરને ઘટાડે છે, સમજાવો. આ રીતે પણ પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આના જવાબમાં શું લખી શકાય. તો આમાં લખ્યું છે તે પ્રમાણે કે ભારતમાં આયોજન કાળના સમયગાળા દરમિયાન આર્થિક વિકાસનો દર વધ્યો. તેના કારણે રાષ્ટ્રીય આવકમાં પણ શું જોવા મળ્યો, વધારો. બરાબર, આર્થિક વિકાસ વધ્યો તેના પરિણામે રાષ્ટ્રીય આવકમાં પણ વિદ્યાર્થી મિત્રો શું જોવા મળ્યો, વધારો જોવા મળ્યો. સારું, રાષ્ટ્રીય આવક તો વધી પણ તેની સાથે સાથે વસ્તી વૃદ્ધિમાં પણ શું જોવા મળ્યો, ઊંચા દરે વધારો થતો જોવા મળ્યો. પરંતુ આ વસ્તી વધવાના કારણે તેની અસર પડી કોની ઉપર, તો કહેવાય કે માથાદીઠ આવક પર પડી. અને માથાદીઠ આવક જે ઊંચે જવી જોઈએ આર્થિક વિકાસના દર વધવાના કારણે, રાષ્ટ્રીય આવક વધવાના કારણે, વસ્તી વધવાના કારણે, જે કહેવાય કે દર જે ઊંચો જવો જોઈએ એ માથાદીઠ આવકનો દર કેવો જોવા મળ્યો, આપણને નીચો જોવા મળ્યો. ચલો સરસ એક એક્ઝામ્પલની મદદથી સમજાવું. દાખલો એ કે એક જ પિતાના બે સંતાનો હોય. હવે એ પિતાને 1000 રૂપિયા બે બાળકો વચ્ચે વેચવા છે, બરાબર. તો કેટલા કેટલા ભાગમાં આવશે વિદ્યાર્થી મિત્રો, 500-500, રાઈટ. હવે સમજો આ જ પિતાને કદાચ 10 બાળકો હોય, ફ્યુચરમાં 10 બાળકો થયા, બાકીના 8 થયા માની લઈએ, તો ટોટલ મળી થયા કેટલા, ટોટલ 10. હવે એને 1000 રૂપિયા વેચવા છે તો દરેકના ભાગમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો, તો 100-100 રૂપિયા આવશે. આનો મતલબ શું થયો કે જેમ જેમ વસ્તી વધી તેમ તેમ માથાદીઠ આવક વધવાને બદલે કેવી ગઈ, નીચે ગયેલી જોવા મળી છે. અને માથાદીઠ આવક જેમ નીચે જાય તે પ્રમાણે બચતોનું પ્રમાણ પણ નીચું જાય છે. જેમ કે 500 રૂપિયામાંથી બચત કરવાની કીધી હોય તો ચલો 50 કે 100 રૂપિયા છેલ્લે બચત પણ કરી શકાય, પણ 100 રૂપિયામાંથી બચત કરવાની કીધી હોય તો કશું ના કરી શકાય. એટલે કહેવાનો મતલબ એ છે કે માથાદીઠ આવક નીચે જાય તો બચતનું પ્રમાણ પણ ઘટતું જોવા મળે, અને બચત ઘટે તો તેના પરિણામે મૂડીરોકાણનો દર પણ કેવો જાય છે વિદ્યાર્થી મિત્રો, નીચો જતો જોવા મળે છે. અને મૂડીરોકાણનો જો દર નીચે જાય તો ખેતી ઉદ્યોગ અને સેવા આ ત્રણે ત્રણ ક્ષેત્રોની અંદર જે વિકાસ થવો જોઈએ એ વિકાસ પણ કેવો જોવા મળશે, આપણને અધૂરો અને અપૂરતો જોવા મળશે. અને એના પરિણામે જે રોજગારીની તકો આ ત્રણ ક્ષેત્રોમાં જે વધવી જોઈએ એ પણ આપણને વધતી દેખાશે નહીં, અને એના પરિણામે શું જોવા મળશે, આપણને બેરોજગારીનું પ્રમાણ વધતું જોવા મળશે. ચલો આ મુદ્દો બે ગુણમાં પૂછાય છે માટે ફરીથી એકવાર રિવિઝન ધ્યાનથી સાંભળજો. ભારત દેશમાં આયોજન કાળ દરમિયાન વિકાસનો દર ઊંચો ગયો. ચલો વિકાસનો દર ઊંચો જવાના પરિણામે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, સાથે સાથે વસ્તીમાં પણ વધારો થયો, પણ માથાદીઠ આવકમાં શું જોવા મળ્યો, ઘટાડો. શું જોવા મળ્યો, ઘટાડો. અને માથાદીઠ આવકમાં ઘટાડો થવાના કારણે બચતોનું પ્રમાણ પણ વિદ્યાર્થી મિત્રો કેવું થયું, ઘટ્યું. અને બચતનું પ્રમાણ ઘટવાથી મૂડીરોકાણમાં પણ ઘટાડો જોવા મળ્યો, અને એ મૂડીરોકાણ ઘટવાથી તેની અસર પડી કોની ઉપર, તો કહેવાય ખેતી ઉદ્યોગ અને સેવા. તો આ ત્રણ ક્ષેત્રોનો વિકાસ કેવો જોવા મળ્યો, આપણને અધૂરો અને અપૂરતો. અને આ ત્રણ ક્ષેત્રોનો વિકાસ ન થવાના કારણે આ ત્રણ ક્ષેત્રોની અંદર રોજગારીની એટલી બધી તકોનું સર્જન ન થયું, અને એના પરિણામે બેરોજગારીનું પ્રમાણ કેવું જોવા મળ્યું, આપણને વધતું જોવા મળ્યું છે તેવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે બે ગુણનો સવાલ પૂછાય ત્યારે આ રીતે તમે સરસ રીતે તેને લખી શકો. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બેરોજગારીના કારણમાં ચોથો એક મુદ્દો આમાં લખ્યું છે તે પ્રમાણે કે શ્રમની ઓછી ગતિશીલતા. કઈ છે વિદ્યાર્થી મિત્રો, શ્રમની ઓછી ગતિશીલતા. હવે ઘણી વાર એવું બનતું હોય વિદ્યાર્થી મિત્રો કે ઘણા બધા લોકોને કહેવાય કે નોકરી કરવા જવું હોય ખરું, નોકરી કરવા કામ ધંધે જવું હોય ખરું, પણ એ સ્થળ નજીકનું હોવું જોઈએ.
બરાબર છે, જો નજીકનું હોય તો એ પહેલા પસંદ કરશે, પણ જ્યારે દૂરનું સ્થળ જ્યારે જ્યારે માનો કે દૂરના સ્થળે નોકરી કરવાની વાત આવે ત્યારે એ લોકો એક વખત નહીં પણ 100 વખત વિચાર કરતા હોય છે. હવે કેમ વિચાર કરતા હોય છે તેના પાછળના કેટલાક કારણો છે. જેમ કે એવું કહી શકાય, પહેલું, ભારત દેશની અંદર કેટલાક સામાજિક કારણો છે, કેટલાક કૌટુંબિક સંબંધોથી, ત્યાર પછી ભાષા, ધર્મ, રીતરિવાજ, વાહન વ્યવહાર, રહેઠાણ ની સમસ્યાઓના કારણે ઘણા બધા લોકો એક સ્થળેથી બીજા સ્થળે દૂરની જગ્યાએ જવાનું ટાળતા હોય છે, અને એ ટાળવાના કારણે એમની અંદર બેરોજગારીનું પ્રમાણ આપણને કેવું જોવા મળે છે, વધતું જોવા મળે છે. ચલો જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે આપણે બધા જ જાણીએ છીએ કે ફોરેન કન્ટ્રીની અંદર, ભારત દેશ કરતા ફોરેન દેશની અંદર રોજગારીની તકો વધારે છે. તો આપણે ઘણા બધા ઇન્ડિયનો આપણું ભારત દેશ છોડીને ક્યાં જાય છે, વિદેશમાં જતા હોય છે, કામ વિદેશમાં કામ ધંધો કરવા માટે જવાનું વિચારતા હોય છે. પણ કેટલાક લોકો એમ પણ માનતા હોય છે કે ભાઈ ચલો મારે મારો ભારત દેશ છોડીને નથી જવું. કેમ નથી જવું? તો એના પાછળના કદાચ એવું પણ એવું બને કે આપણી ભાષા અને ત્યાં બોલાતી ભાષા બંનેમાં ઘણો બધો ડિફરન્ટ છે, એટલે આપણી ભાષા એ લોકો ના સમજી શક્યા, તો એમની ભાષા આપણે ના સમજી શક્યા. તો ત્યાર પછી અહીં કહેવાય કે અડધી રાતે પણ આપણને કોઈને બોલાવીએ મુશ્કેલી આવે ત્યારે ઘણા બધા લોકો આપણી હેલ્પ કરવા માટે આવી જાય છે, ત્યાં કોઈ ના આવ્યા તો. બરાબર, ત્યાર પછી કહેવાય કે આપણી જે સંસ્કૃતિ અહીંની સારી છે, ત્યાં કદાચ એ સંસ્કૃતિ સાથે આપણે સેટ ન થયા તો. બરાબર, અહીં કામ કરવું સહેલું છે, ત્યાં કામ કરવું કદાચ અઘરું બન્યું તો, અહીં ફાવે છે કદાચ ત્યાં ના ફાવ્યું તો. બરાબર છે, તો આવી કેટલીક ઘણા બધા કારણોસર ઘણા બધા લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવાનું ટાળતા હોય છે, અને એના પરિણામે એ લોકોની જે રોજગારી મળવા પાત્ર હતી એ હવે રોજગારી મળવા પાત્ર રહેશે નહીં, ને એના પરિણામે બેરોજગારીનું પ્રમાણ શું થાય છે, વધે છે. આ એક બાબત હતી. ચલો બીજી એક બાબત સમજાવીએ આની અંદર. ઘણા બધા લોકો માનો કે જન્મથી લઈને લગભગ ભણવાની ઉંમર પૂરી થાય ને ત્યાં સુધી માત્ર ને માત્ર સિટીમાં રહ્યા હોય. બરાબર, સિટી બહાર ગામડામાં કદાચ રહેવા માટેનો એમને વિચાર પણ ના કર્યો હોય, પણ તેમ છતાં પણ માનો કે જયારે એમનું ભણવાનું પૂરું થાય છે, સરસ મજાની ડિગ્રી મેળવી લે છે, અને ત્યારે એ લોકોને કદાચ ગવર્મેન્ટનો ઓર્ડર આવે છે, ગવર્મેન્ટની નોકરી મળે છે, પણ ક્યાં મળે છે, ગામડા કે પછાત વિસ્તારમાં. તો એ લોકો એમ વિચારે છે કે ભાઈ મારું લગભગ અડધી લાઈફ મેં મારા શહેરમાં કે સિટીમાં વિતાવી હોય તો હવે હું ગામડામાં જવાનું પસંદ નહીં કરું, ભલે સરકાર મને 1 લાખ રૂપિયા મહિને પગાર કેમ ના આપે, પણ તેમ છતાં પણ મને ગામડામાં ફાવશે નહીં. આવું વિચારીને એ લોકો સારા પગારવાળી ગવર્મેન્ટ જોબ પણ કેટલીક વાર શું કરતા હોય છે, કરવાની ટાળતા હોય છે, અને એના પરિણામે એ લોકોની બેરોજગારીની સંખ્યામાં પણ શું થાય છે, વધારો થતો આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો એક ચોથો એક મુદ્દો, શ્રમની ઓછી ગતિશીલતા. ત્યાર પછી પાંચમો એક મુદ્દો છે, અપૂરતી માળખાગત સુવિધાઓ. હવે અપૂરતી માળખાગત સુવિધાઓ પણ બેરોજગારી વધારવા પાછળ એક જવાબદાર પરિબળ ગણી શકાય. કઈ રીતે? એવું કહેવાય કે આપણા ભારત દેશની અંદર કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહાર, સારા રસ્તાઓ, શિક્ષણ, આરોગ્ય, વીજળી, આ તમામે તમામ જે પાયાની સગવડો કહેવાય, એ પાયાની સગવડો ગ્રામ્ય વિસ્તારની અંદર કેવી જોવા મળે છે, અપૂરતી જોવા મળે છે, એટલે પૂરતા પ્રમાણમાં મળવા પાત્ર નથી, અને એના કારણે ત્યાંના સ્થાનિક લોકોને જે રોજગારી મળવી જોઈએ એ રોજગારીથી એ લોકો કેવા જોવા મળે છે, આપણને વંચિત જોવા મળે છે, અને એના પરિણામે એ લોકો આપણને કેવા જોવા મળે છે, બેરોજગાર જોવા મળે છે. જેમ કે ચલો હું એક સરસ એક્ઝામ્પલની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરું. દાખલા તરીકે ગામડાના કોઈ વ્યક્તિને માનો કે પોતાના ગામડાથી દૂર 50-60 કિલોમીટર શહેરમાં રોજે રોજ અપડાઉન કરવો છે, ગામડામાંથી શહેરમાં અને શહેરથી ગામડામાં રોજે રોજ અપડાઉન કરવો છે, પણ એ જે ગામડામાંથી શહેર તરફ જે જવાનો રસ્તો છે એ રસ્તો કાચો છે. બરાબર છે, બીજા નંબરે વાહન વ્યવહારની જે સગવડ હોવી જોઈએ વાહન વ્યવહારની પણ સગવડ નથી, અને એના કારણે એ રોજગારી મેળવવા માટે શહેરમાં આવવાનું વિચારે છે, પણ તેમ છતાં આ સુવિધાઓ ન હોવાના કારણે એ પોતે રોજગારીથી શું રહે છે, વંચિત રહે છે, અને આ રીતે એ પોતે કેવો બનતો હોય છે, બેરોજગાર બનતો હોય છે. એટલે માળખાગત સુવિધાઓ પણ કઈક અંશે બેરોજગાર માટે જવાબદાર ગણી શકાય. તો આ થયો પાંચમો એક મુદ્દો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો એક સવાલ, ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો સમજાવો. આ પ્રશ્ન આપણને જો 3 ગુણમાં પૂછાય તો 3 મુદ્દા લખવાના છે, 5 ગુણમાં પૂછાય તો 5 મુદ્દા લખવાના છે. તો આપણો એક પ્રશ્ન અહીં પૂર્ણ થયો. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્ર, મોસ્ટ આઈએમપી, વેરી વેરી મોસ્ટ આઈએમપી, વારંવાર પરીક્ષામાં પૂછાતો સવાલ, એના તરફ આપણે જઈએ, જેનું નામ છે મનરેગા. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? મનરેગા.
જે આપણને એક્ઝામ ની અંદર ત્રણ ગુણ માટે પૂછાય છે. કેટલા ગુણ માટે પૂછાય છે? ત્રણ ગુણ માટે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, મનરેગા. કેવું કહી શકાય કે જયારે 2005 માં, સમજો બરાબર, 2005 ની અંદર ગ્રામીણ ક્ષેત્રની અંદર જે બેરોજગારીનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું હતું, ત્યારે એ બેરોજગારીને દૂર કરવા માટે, ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી આપવા માટે સરકારે એક યોજના બહાર પાડી. અને એ યોજનાનું નામ હતું 2005 માં વિદ્યાર્થી મિત્રો નરેગા નામ હતું. શું હતું? નરેગા. હવે વિદ્યાર્થી મિત્રો, નરેગાનું પૂરું નામ શું છે? તો નરેગાનું પૂરું નામ છે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. બરાબર છે. તો નરેગા 2005 માં હતી અને એનું નામ બદલીને 2009 માં મનરેગા કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? મનરેગા. અને એનું મનરેગાનું પૂરું નામ થાય છે મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. ફરીથી એક વાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. મનરેગાનું પૂરું નામ શું થાય છે? મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આનું ફૂલ ફોર્મ પણ પૂછાય છે, તો આ રીતે લખી શકાય. અથવા એમ પણ પૂછાય કે મનરેગાનો અમલ ક્યાંથી શરૂ થયો? તો 2009 થી. અને પહેલા એનું નામ શું હતું? તો નરેગા. કઈ સાલમાં? તો 2005 માં. ચલો આગળ વધીએ. ત્યાર પછી મનરેગાનો હેતુ વિદ્યાર્થી મિત્રો શું હતો? તો મનરેગાનો હેતુ એ હતો કે ગ્રામીણ વિસ્તારમાં જે લોકો રહે છે, બરાબર, તો એ ગરીબ લોકોને શું આપવાનો હતો? રોજગારી આપવાનો હતો. ચલો ત્યાર પછી એવું કહેવાય કે આ જે મનરેગા જે યોજના છે એને સફળ બનાવવા માટે, એને શું કરવા માટે? સફળતા અપાવવા માટે 2 ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો એક ગુણમાં એમસીક્યુ તરીકે અથવા તો શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ પૂછાય કે મનરેગાના કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારે કયો દિવસ પસંદ કર્યો? તો 2 ફેબ્રુઆરી. અને કયો દિવસ? તો રોજગાર દિવસ. અથવા એમ પણ પૂછાય કે રોજગાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 2 ફેબ્રુઆરી. અથવા 2 ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો રોજગાર દિવસ. બરાબર છે. ચલો આગળ થોડાક વધીએ. મનરેગાની વિશેષતા શું છે? તો મનરેગાની વિશેષતા એ છે કે કુટુંબ દીઠ એટલે એવું કહી શકાય કુટુંબની અંદર જેટલા પણ સભ્યો છે એમાંથી કોઈ પણ એક વ્યક્તિને કહેવાય કે એક વ્યક્તિને ઓછામાં ઓછી 365 દિવસમાંથી 100 દિવસ રોજગારી આપવાની બાંયધરી આપે છે. મીન્સ કે ગેરંટી આપે છે. કોણ આપે છે? સરકાર આપે છે. કોને આપે છે? ગામડામાં રહેતા કુટુંબના કોઈ પણ એક વ્યક્તિને કેટલા દિવસની રોજગારી મળવી જોઈએ? 100 દિવસની રોજગારી મળવી જોઈએ. સારું, હવે સરકાર રોજગારી તો આપવા માંગે છે, પણ એ રોજગારીમાં લગભગ સ્ત્રીઓ માટે 50% અનામત જગ્યાઓ રાખવામાં આવે છે કે જેથી કરીને સ્ત્રીઓ પણ રોજગારી સારી એવી શું કરી શકે? મેળવી શકે. ત્યાર પછી એવું કહેવાય કે અહીં કોઈ પણ વ્યક્તિ જે કામ કરે છે તો કામના બદલામાં તેને શું મળવાપાત્ર છે? વેતન મળવાપાત્ર છે. શું મળવાપાત્ર છે વિદ્યાર્થી મિત્રો? વેતન મળવાપાત્ર છે. પણ આ માટે એવું કહેવાય કે દરેક વ્યક્તિ જેને કામ જોઈએ છે તો એને ગવર્મેન્ટના ત્યાં પોતાની શું કરાવવી પડે છે? નોંધણી કરાવવી પડે છે. અને એ જયારે ગવર્મેન્ટના ચોપડે જયારે મનરેગાના અંતર્ગત નોંધણી કરાવે છે ત્યારે એને ત્યાંથી શું આપવામાં આવે છે? જોબ કાર્ડ. શું આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? જોબ કાર્ડ આપવામાં આવે છે. જેને બીજા શબ્દોમાં આઈડી પ્રૂફ કેવું કહી શકાય. સારું, એ જોબ કાર્ડ આપવામાં આવે છે. અને એને માનો કે જેને જેને જોબ કાર્ડ મળ્યું હોય તો તેવા વ્યક્તિને 5 કિલોમીટરની અંતરે અને 15 દિવસની અંદર, 5 કિલોમીટર એટલે ઘરથી ડિસ્ટન્સ કેટલું હશે? 5 કિલોમીટરના અંતરમાં અને 15 દિવસની અંદર તેને શું આપવામાં આવશે? રોજગારી આપવામાં આવશે. પરંતુ કોઈક વાર એવું બને કે 5 કિલોમીટર કરતા અંતર જયારે વધારે હોય, 5 ના બદલે 7 હોય કે 10 હોય, અંતર જયારે વધારે હોય તો તેના વેતનમાં 10% વધારો કરી આપવામાં આવશે. અને જો 15 દિવસમાં સરકારે નક્કી કરેલા દિવસોની અંદર જો એને રોજગારી નથી મળતી તો એને બેરોજગાર તરીકે શું આપવામાં આવશે? ભથ્થું. ભથ્થાનો મતલબ એ કામે નહીં જાય, ઘરે બેસી રહેશે, તેમ છતાં પણ સરકાર તેને શું આપશે? ભથ્થું આપશે. એ પાછું ગેરંટી સાથે, એવું કહી શકાય. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયો મનરેગાનો ટોપિક. પરીક્ષાની અંદર 3 ગુણમાં પૂછાય. ફરીથી એક વાર રિપીટ કરી લઈએ, ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા 2005 માં નરેગા હતો અને એ નરેગા બદલાઈને 2009 માં શું નામ આપ્યું? મનરેગા. મનરેગાનું પૂરું નામ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ.
બરાબર છે. ચલો હેતુ શું? ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકોને રોજગારી આપવાનો. ચલો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 2 ફેબ્રુઆરીના દિવસને કયા દિવસ તરીકે મનાવવામાં આવે? રોજગાર દિવસ. ચલો ત્યાર પછી વિશેષતા શું? ગ્રામીણ વિસ્તારની અંદર પ્રત્યેક કુટુંબની એક વ્યક્તિને કેટલા દિવસની રોજગારી મળશે? 100 દિવસની. ચલો સ્ત્રીઓ માટે કેટલા ટકા જગ્યાઓ ખાલી રાખવામાં આવશે? 50%. ત્યાર પછી અહીં જે જે વ્યક્તિ કામ કરવા માટે તૈયાર છે તો ચોક્કસથી એને વળતર પણ સરકાર આપશે, વેતન પણ આપશે તેવું કહી શકાય. અને જે વ્યક્તિ માનો કે કામ કરવા માટે ઈચ્છા ધરાવે છે અને સરકારના ચોપડે નોંધણી કરાવે છે તો તેને જોબ કાર્ડ આપવામાં આવશે. અને જેની જેની જોડે જોબ કાર્ડ આવી ગયું હશે તો તેને 5 કિલોમીટરના અંતરે અને 15 દિવસની અંદર રોજગારી આપવામાં આવશે. પણ જો 5 કિલોમીટરની અંદર રોજગારી ન મળી, કિલોમીટર થોડાક વધી ગયા, તો વેતનમાં 10% વધારો કરી આપવામાં આવશે. અને 15 દિવસની અંદર જો રોજગારી ન મળી તો તેને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ થયો મનરેગાનો ટોપિક. તો આજના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે 2 પ્રશ્નોની ચર્ચા કરી. આ બે પ્રશ્નો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ વિડિયો લેક્ચરનું તમારે વારંવાર પુનરાવર્તન કરવાનું રહેશે તો અને તો જ તમને આ પ્રશ્ન તૈયાર થશે. તો આની સાથે અમે એક પીડીએફ પણ સેન્ડ કરી રહ્યા છીએ, તો એ પીડીએફના મારફતે પણ તમે આ 2 પ્રશ્નોને ડિટેલમાં વાંચી શકશો. તો આજનો દિવસ તમારા માટે દરેક માટે શુભદાયી નીવડે તે સાથે અસ્તુ પ્રણામ.